subscribe now and press the bell icon. Never miss an update. नमस्कार विद्यार्थी मित्रों, श्री गंगोत्री स्कूल गोंडल માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ માં સ્વાધ્યાય 11.3 નો પ્રશ્ન નંબર 2 જોવાનો છે, જેમાં આપણને કહ્યું છે કે વર્તુળોના ક્ષેત્રફળ શોધવાના છે. તો ક્ષેત્રફળનું આપણે સૂત્ર મૂકી ગણતરી કરશું, બરાબર. તો સૌથી પહેલા આયા જે માપ આપ્યું છે, ત્રિજ્યા આપેલી છે, તો આપણે સીધો સૂત્ર મૂકીએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય, તો કે પાઈ આર નો વર્ગ, પાઈ આર વર્ગ બરાબર છે. તો હવે પાઈ આર વર્ગ આવ્યું તો આપણે શું કરશું, તો કે પાઈ ની કિંમત ઉપર કીધું છે 22 ના છેદમાં 7 લેવાની છે. તો 22 ના છેદમાં 7 એને ગુણ્યા ત્રિજ્યા કેટલી, 14 મીમી, એટલે 14 ગુણ્યા 14 બે વખત લખવાનું થાય. શા માટે, તો કે 8 નો વર્ગ છે એટલા માટે. હવે આપણે છેદ ઉડાડીએ તો 7 2 14 બરાબર. હવે અહીંયા 22 ગુણ્યા 14 ગુણ્યા 2 એટલે 14 2 28. હવે આ બંનેનો કરવાનો છે ગુણાકાર. ક્ષેત્રફળ છે એટલા માટે. તો આ એવું વર્તુળનું ક્ષેત્રફળ 616 મીમી સ્ક્વેર બરાબર છે. એવી જ રીતે એના પછીનો આપણે દાખલો જોઈએ, તો એના પછીના દાખલામાં આપણને વ્યાસ આપેલો છે 49 મીટર. તો આપણે એને પહેલા ત્રિજ્યામાં ફેરવીએ બરાબર છે. તેથી ત્રિજ્યા બરાબર શું થાય, તો કે વ્યાસ ના છેદમાં 2 બરાબર 49 ના છેદમાં 2 મીટર બરાબર છે. આને આપણે એમનો જ રાખશું, કારણ કે જો 49 ના અડધા કરવા જાવ તો પોઈન્ટ માં જવાબ આવે છે, એટલા માટે આપણે એમનો જ રાખશું. તો હવે વર્તુળનો પરિઘ, સોરી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ બરાબર છે. પાઈ આર નો વર્ગ 22 ના છેદમાં 7 પાઈ ની કિંમત ગુણ્યા આર નો વર્ગ એટલે 49 ના છેદમાં 2 ગુણ્યા 49 ના છેદમાં 2. આ કેટલી વખત લખવું પડે, તો કે 2 વખત. શું કામે, તો કે આર ની માથે 2 ઘાત છે એટલા માટે. હવે આપણે આ વ્યાસ હતો એને આપણે ત્રિજ્યામાં ફેરવો એટલે ભાગ્યા 2 કરી આવે, આ ભાગાકાર તો થતો નથી, મતલબ કે થાય છે પણ દશા સપૂર્ણાંકમાં જવાબ આવે તો આપણે એમનેમ રાખ્યો છે બરાબર છે. હવે અહીં છેદ ઉડાડી તો 77 49. તો હવે ઉપર કેટલું વધ્યું, જો ઉપર 22 ગુણ્યા 49 ગુણ્યા 7 બરાબર છે. તો સૌથી પહેલા તો 22 હજી અહીંયા છેદ ઉડે છે એ આપણે ઉડાડી દઈએ. અહીં જો 11 2 22 એ ઉડી ગયા, એટલે હવે કેટલું વધ્યું, તો કે 11 ગુણ્યા 49 ગુણ્યા 7 અને એના છેદમાં આવે 2 બરાબર. તો હવે આપણે કાઈ કરવાનું નથી, ઉપર ક્યાંય બીજે હવે છેદ ઉડતા નથી, તો ઉપર અંશનો ત્રણેયનો ગુણાકાર કરી નાખશું. તો સૌથી પહેલા તો આપણે કરીએ 49 ગુણ્યા 7 કરી નાખીએ, 49 અને 7 નો ગુણાકાર 9 7 63 વધી 6 7 4 28 28 ને 6 34 આ બંનેનો જવાબ કેટલો આવ્યો, તો કે 343 એને ગુણ્યા હવે 11 કરીએ
જવાબ તમને મળશે નહીં. તો આપણે 37 એને ભાગા કરવાના છે 2. તો 2 2 શૂન્ય. હવે કોણ ઉતરે તો કે 7, એટલે પાછા 17 થયા, તો 2 8 16, પાછા 1 વધે, હવે કેનો વારો આવે તો કે 3, કેટલા આવ્યા 13, તો 2 6 12, હવે કેટલા વધે 1, 3 માંથી 2 જાય તો 1 1 માંથી 1 જાય તો 0. હવે અહીંયા સંખ્યા પૂરી થઈ ગઈ છે, જો હવે આપણે કોઈ પણ સંખ્યા અહીંયા ઉમેરવી હોય એટલે કે 0 ઉતારવો પડે અહીંયા, તો અહીંયા આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકીને પછી અહીંયા અહીંથી એક આપણે આ શૂન્ય અહીં વધારાનું મૂકશું, એટલે હવે 2 5 10 શેષ શૂન્ય થઈ ગઈ. શેષ શૂન્ય થઈ ગઈ એટલે આપણો જવાબ આવી ગયો 1886.5. અહીં એકમ શું હતો તો કે મીટર હતો, તો મીટર સ્ક્વેર. આ આપણને શું મળ્યું? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બરાબર. એ જ રીતે હવે એના પછીનો દાખલો જોઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર નો સ્ક્વેર. હવે પાય આર નો વર્ગ એટલે પાય ની કિંમત આપણે મૂકશું 22 ના છેદમાં 7, અને એ ત્રિજ્યા કેટલી આપી છે તો કે 5 ગુણ્યા 5 છેદમાં 1. હવે જો અહીંયા ક્યાંય છેદ ઉડતા નથી, તો છેદ ન ઉડતા હોય તો આપણે શું કરવાનું? ગુણાકાર કરી નાખવાનું. 22 ગુણ્યા 5 5 25, એના છેદમાં 7 1 7. 25 અને 22 નો આપણે ગુણાકાર કરીએ તો 550 આવે. 550 એના છેદમાં આપણે મૂકશું 7 બરાબર. હવે આનો આપણે કરવાનો છે ભાગાકાર. 550 ભાગ્યા કરશું 7, તો 7 7 7 49, 7 8 56 વધી જાય એટલે 7 7 49, તો 49 ને 6 55, એટલે 6 વધશે, પછી 0 ઉતરે 60 થયા, 7 8 56, પાછા 4 વધશે. હવે સંખ્યા પૂરી થઈ ગઈ એટલે અહીંયા શું આવશે? દશાંશ ચિહ્ન. તો હવે 0 ઉતારીએ એટલે 40, એટલે 7 5 35, પાછા 40 માંથી 35 બાદ કરીએ એટલે 5 વધે, તો ઉપરથી ઉતારી 0, પાછું 7 7 49. હવે 50 માંથી 49 બાદ કરો એટલે 1 વધે, વધારાનું હવે 1 0 ઉતારીએ એટલે 7 1 7. હવે આપણે દાખલો અટકાવી દેવાનો છે, કારણ કે આપણે પોઈન્ટ પછીના 2 અંકની જરૂર હોય, અને ત્રીજો અંક આપણે એટલા માટે લખો કે જો એ 5 થી મોટો આવતો હોય ત્રીજો અંક, તો આપણે અહીંયા 57 ની જગ્યાએ 58 કરવાના રહીએ. તો અહીંયા તો ત્રીજો અંક 5 થી નાનો છે, તો અહીંયા આપણને મળ્યું ક્ષેત્રફળ કેટલું? તો કે 78.57 સેમી સ્ક્વેર. આ રીતે ખાસ યાદ રાખવાનું છે, 2 અંક સુધીની સંખ્યા દશાંશ ચિહ્ન પછી આપણે દર્શાવવાની છે. જો આ ત્રીજો અંક 5 થી મોટો હોત તો અહીંયા 57 ની જગ્યાએ આપણે 58 કરી નાખ. ઓકે, તો આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે,
જો અત્યાર સુધી આપણે પરિઘ શોધવાનો આવતો ને, અહીંયા તો આપણને ઓલરેડી આપી દીધો છે, જેમ આગળ લંબચોરસ અને ચોરસમાં કેમ ક્ષેત્રફળને એ આપી દેતા હતા પરિમિતિની, એ જ રીતે તો તેની ત્રિજ્યા શોધો એમ કીધું છે. તો આપણે સૂત્ર મૂકશું કે વર્તુળાકાર વર્તુળાકાર કાગળનો પરિઘ વર્તુળાકાર કાગળનો પરિઘ નું સૂત્ર આવે 2πr, કારણ કે અહીંયા ત્રિજ્યા શોધવાની કીધી છે એટલે. હવે પરિઘ આપ્યો છે 154, 2 ગુણ્યા પાઈ ની કિંમત આપણે લેવાની છે 22/7, અને આર આપણે શોધવાનું છે. જો ખાસ યાદ રાખજો, સૂત્ર ઈ જ છે, એમાં કોઈ ફેરફાર નથી. આપણે અત્યાર સુધી પરિઘ શોધતા એની જગ્યાએ પરિઘ આપણને આપેલ છે. તો હવે આપણે ત્રિજ્યાનું માપ શોધવા માટે સમીકરણના નિયમ મુજબ આ બંને સંખ્યાને આ બાજુ લઈ આવવી પડશે. તેથી 154, હવે 7 આ બાજુ આવે તો જો અહીંયા છેદમાં છે, બરાબરની આ બાજુ છેદમાં છે, તો એ ક્યાં જશે? અંશમાં. અને આ 2 × 22 એ અંશમાં છે, તો એ જશે છેદમાં. બરાબર, પછી શું વધે? તો કે આર. બરાબર, હવે અહીંયા સીધો ભાગ આલે છે, 22 + 154 થાય, એટલે 154 અને 22 ઉડી જાય. તો હવે ઉપર કેટલું વધ્યું? 49/2 બરાબર આર. આ આપણને મળી ત્રિજ્યા 49/2. હવે તેની ત્રિજ્યા શોધો એમ કીધું હતું, તો તેની ત્રિજ્યા આપણને મળી ગઈ 49/2 બરાબર આર. હવે શું કીધું છે? તેનું ક્ષેત્રફળ પણ શોધો. તો આપણે અહીંયા વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ મેળવશું. વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ, હવે ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? તો કે પાઈ આર નો વર્ગ. બરાબર, હવે પાઈ ની કિંમત આપણે મૂકવાની છે 22/7, એને ગુણ્યા ત્રિજ્યા 49/2. આગળ આપણે એક દાખલો આવો જોયો, તો એમનેમ જ રાખવાનું છે 49/2 × 49/2, કારણ કે અહીંયા છેદ ઉડતા નથી એટલે આપણે આ ત્રિજ્યા એમનેમ રાખશું. બરાબર, હવે અહીંયા અહીંયા જે રકમ હોય ને મીટરમાં હતી, તો આ મીટરમાં રકમ જવાબ આવશે, જે આપણને જે ત્રિજ્યા મળી એ મીટરમાં આવશે. બરાબર, હવે અહીંયા આર નો વર્ગ છે એટલે 2 વખત આપણે લખી, હવે એનો કરવાનો છે ગુણાકાર. હવે આગળ જુઓ તમે, અહીંયા 27 × 49 આ ઉડી ગયા, અહીંયા આપણે 11 × 22 આ ઉડી ગયા, એટલે ઉપર છે ને આપણે ગુણાકાર ખાલી કરવાનો છે. કેટલા વધે છે? હવે જો 49 × 11 × 7 બરાબર છે, તો 49 × 7 કરીએ આપણે, એટલે 9 × 7 = 63, 6 × 7 = 28, 6 = 34, એને ગુણ્યા 11 કરીએ, ₹3773 આવે છે. બરાબર, 3773, અને એના છેદમાં કેટલા આવે? 2. આ ત્રણેયનો ગુણાકાર 11 × 49 × 7 એટલે 3773, એના છેદમાં 2, એટલે હવે આપણે કરશું ભાગાકાર. તો 3773 એને ભાગ્યા 2, તો 2 × 2, 3 માં 2 જાય તો 1, ઉપરથી ઉતરે 7, 17 × 2 = 16, એટલે 1 વધે 7 માં 6 જાય તો પાછા આ 7 ઉતરે, 17 × 2 = 16, પાછા 1 વધે ઉપરથી ઉતરે 3, 13 × 2 = 12, પાછા 1 વધે 13 માંથી 12 જાય તો 1 વધે, હવે સંખ્યા પૂરી થઈ ગઈ છે તો ઉપર આપણે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું, 1 શૂન્ય ઉતારવાનું, 2 × 5 = 10, શેષ શૂન્ય થઈ ગઈ. તો આપણને જવાબ કેટલો મળ્યો? તો કે આનો જવાબ આપણને મળ્યો 1886.5. હવે રકમ મીટરમાં હતી તો અહીંયા શું આવે? મીટર સ્ક્વેર. આ એવું ક્ષેત્ર
ફળ આટલું આવે ક્ષેત્રફળ બરાબર. આગળ આ દાખલો આપણે ગણતરી કઈ રીતે, તો અહીંયા એનું ક્ષેત્રફળ જે વર્તુળાકાર કાગળ છે એનું ક્ષેત્રફળ મળશે 1886.5 મીટર સ્ક્વેર. એના પછીનો હવે દાખલો આપણે જોઈએ. તો એમાં એમ કીધું છે કે રકમ આમ જુઓ તો રકમ ઘણી બધી મોટી આપણને દેખાય છે, પણ આપણે જોઈએ રકમ વાંચીએ એટલે ખ્યાલ આવશે. એક માળી 21 મીટર વ્યાસ વાળા, અહીં જો વ્યાસ આપ્યો છે તો અહીં આપણે અલગ તારવી નાખીએ. વ્યાસ ને આપણે શું કહીએ તો કે ડી બરાબર 21 મીટર. પછી બાગને ફરતેથી, આ ફરતે શબ્દ આવે ને એટલે સમજી લેવાનું કે ફરતે એટલે વચ્ચેનો ભાગ નહીં ગણવાનો. બાગ વર્તુળાકાર બાગ છે, ફરતે આવે એટલે એ પરિઘ જ હોય, વચ્ચેનો ભાગ હોય તો ક્ષેત્રફળ શોધવાનું હોય. તો ફરતેથી બંધ કરવા માટે જો તે દોરડાને બાગ ફરતે બે વાર, જો યાદ રાખજો બે વાર, જો એક વાર આખો રાઉન્ડ આપણે ફરીએ ને તો એ એક પરિઘ કહેવાય, પણ બે વાર ફરીએ તો એ બે વખત એટલે ગુણ્યા બે કરવા પડે, બીજું આમાં કાંઈ છે નહીં. ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. એટલે આપણે વર્તુળાકાર પ્રેક્ટિકલ સમજીએ કે અહીંથી દોરડાની શરૂઆત કઈ રહી, અહીંયા બાંધ્યું બરાબર છે વર્તુળાકાર, આ એક વાર બાંધી એટલે આપણે એ પરિઘ ગણીએ છીએ બરાબર છે, વર્તુળનો પરિઘ. પણ એને કીધું છે બે વાર, તો કઈ જે પરિઘ મળે ને જવાબ એને ગુણ્યા બે કરી નાખશું બરાબર. તો હવે વ્યાસ આપ્યો છે ને પરિઘ શોધવાનો હોય તો આ રીતે સૂત્ર, વર્તુળાકાર વર્તુળાકાર શું આપ્યું છે બાગ બરાબર છે, બાગનો પરિઘ બરાબર પાઈ ડી. જો યાદ રાખજો પાઈ ડી, પાઈ ની કિંમત આપણે લેવાની કીધી છે 22/7, એને ગુણ્યા ડી એટલે વ્યાસ. વ્યાસ કેટલો આપ્યો છે તો કે 21 મીટર, તો 21/7 કાંઈ નહીં તો આપણે મૂકશું 1, તો 7 × 3 = 21, 22 × 3 = 22 × 3 એટલે 66 મીટર આવ્યો પરિઘ. હવે એને ગુણ્યા હવે બે કરી નાખી એટલે આ એક દોરડું આવ્યું બરાબર છે. તો આપણે દોરડાની લંબાઈ શોધવાની છે, તો અહીં ખાલી સીધું એમનેમ લખી નાખશું કે દોરડાની બાગની ફરતે, બાગની ફરતે દોરડાની લંબાઈ બરાબર પરિઘ ગુણ્યા બે, એટલે કે પરિઘ આપણને 66 મળ્યો એને ગુણ્યા બે કરી નાખો એટલે 6 × 2 = 12, 6 × 2 = 71, 132 મીટર દોરડાની લંબાઈ થઈ ગઈ. દોરડાની લંબાઈ આપણને મળી 132 મીટર. હવે બીજી એક વસ્તુ, ધારો કે તમારે ડાયરેક્ટ અહીંયા લખી નાખવાનું હોય બરાબર છે, અહીંયા એમ કીધું છે કે બંધ કરવા માટે જો તે દોરડાને બાગ ફરતે બે વાર ફેરવે તો અહીંયા બે વાર કરી નાખવાનું, અથવા અહીંયા સીધો ગુણાકાર 2π d × 2 કરી નાખો ને તોય જવાબ તમને સીધો 132 મળશે બરાબર છે. તો એ રીતે પણ તમે શોધી શકો. ઓકે, હવે દોરડાની લંબાઈ 132 મીટર તો મળી ગઈ, દોરડાની લંબાઈ આપણને મળી ગઈ. હવે શું કીધું છે, જો દોરડાની કિંમત 1 મીટરના રૂપિયા 4 હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. હવે કિંમત કે મૂલ્ય શોધવાનું હોય એટલે આપણે શું કરવું પડે તો કે ત્રિરાશિ મૂકવી પડે બરાબર છે. તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકશું, તો અહીંયા બાજુમાં આપણે એની ગણતરી કરીએ.
હવે જો દાખલો કેટલો બાકી છે, તો કે હવે ત્રિરાશીનો બાકી છે, આપણને દોરડાની લંબાઈ તો 132 મળી ગઈ, તો હવે ત્રિરાશી મૂકવાની કે 1 મીટર દોરડાનો 1 મીટરના રૂપિયા 4 1 મીટર દોરડાની કિંમત બરાબર રૂપિયા 4 તો આપણે બાગની ફરતે બે વખત દોરડું વીંટાળવું હોય તો આપણે કુલ કેટલું દોરડું જોઈએ, તો કે પરિઘ જેટલું હોય એટલું, તો 132 એટલે પરિઘ, આ એક પરિઘ થયો, આપણે બે વાર વીંટાળવાનું છે એટલે 132, તો 132 મીટર દોરડાની કિંમત બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન ક્રોસ ગુણાકાર 132 ગુણ્યા 4 અને એના છેદમાં પહેલી રકમ, 4 દુ 8, 4 તેરી 12 નો બગડો વધી 1, 4 એક 4 ને 1 5, 528 રૂપિયા કિંમત. તો દોરડાની કિંમત કેટલી આવે અહીં લખી નાખવાની, તેથી દોરડાની કિંમત રૂપિયા 528 થાય. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 4 હતો એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એમાં જોઈ લેવાનું છે વ્યવસ્થિત કે એક વખત ખાલી કીધું હોત ને તો આટલો જ ફરક ગણાત, કે એક જ વખત દોરડું આપણે પાથરવાનું છે અથવા તો ફરતે મૂકવાનું છે તો આપણે એક વખતનો, અહીંયા બે વખત કીધું છે એટલે દોરડાની કુલ લંબાઈ બે વખત આમ ગણીએ એટલે આને ગુણ્યા બે કરી નાખવાનું. ઓકે, તો હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે, એટલે આપણે આમ આ રીતે સમજીએ કે આ એક વર્તુળ છે એની 4 સેમી ત્રિજ્યા છે, એમાંથી આપણે 3 સેમી ત્રિજ્યાવાળો, જો આ છે ને એ આખે આખું આપણે ગણીએ ને તો આ 4 સેમી, પછી અહીંથી આ ગણીએ એટલે એ 3 સેમીનો નાનો ટુકડો અંદરથી બાદ કરી નાખવાનો, આટલો ભાગ 3 સેમી વાળો, એટલે એક ગોળાકાર ભાગ છે એમાંથી વચ્ચેથી 3 સેમીનો વર્તુળાકાર ભાગ કાઢી નાખવાનો, એટલે એ જગ્યા ખાલી થઈ, જગ્યા રોકાણી હોય એટલે ક્ષેત્રફળનો દાખલો આવે. પણ આપણે હવે કઈ રીતે કરવાનું છે, બેયના ક્ષેત્રફળ શોધવાનું થાય, કારણ કે બે ત્રિજ્યા આપી છે તો આપણે નાનું વર્તુળાકાર ભાગ અને મોટો વર્તુળાકાર ભાગ એ રીતે કરી શકીએ. તો સૌથી પહેલા તો એક મોટા વર્તુળમાંથી નાનું વર્તુળ કાઢવાનું છે એટલે બાદ કરવાનું થાય, તો સૌથી પહેલા મોટા વર્તુળનું ક્ષેત્રફળ, મોટા વર્તુળનું જો હવે સીધો આપણે દાખલાની ગણતરી કરવી હોય તો આ રીતે પણ થઈ શકે કે 4 સેમી ત્રિજ્યા વાળો છે એ મોટો વર્તુળ છે, બરાબર છે, મોટા વર્તુળની ત્રિજ્યા એમ લખી નાખી, મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર 4 સેમી, પછી નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 3 સેમી છે, બરાબર છે. હવે એ વર્તુળાકાર ભાગ છે એ કાગળ છે એમાંથી વચ્ચેથી ટુકડો કાઢવાનો છે, એનો મતલબ એવો થયો કે આ કાગળ આખો છે એ વચ્ચેની જગ્યા રોકતો હોય એમ આપણે સમજવાનું છે, ખાલી કડ કાપવાની નથી કીધી, તો આપણે પરિઘ શોધવાનું થાય, એટલે અહીંયા બંનેના આપણે ક્ષેત્રફળ જ શોધવાના છે. પણ હવે આપણે ડાયરેક્ટ દાખલો કઈ રીતે સીધી રીતે કરશું, તો કે વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા તો હવે આપણે મોટા વર્તુળાકારનું ક્ષેત્રફળ શોધવું પડશે, પછી નાના વર્તુળાકારનું ક્ષેત્રફળ શોધવું પડે, પછી મોટા વર્તુળાકાર ભાગમાંથી નાના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ તમે બાદ કરો એટલે બાકીના કાગળનું ક્ષેત્રફળ મળે. તો આટલી પ્રોસેસ કરવી પડે, પહેલા મોટું વર્તુળ ક્ષેત્રફળ, પછી નાનું વર્તુળ અને પછી બાકી. તો એના કરતા સીધું આપણે હેડિંગ આપી દઈએ આ રીતે, જો
बाकी कागड़नू क्षेत्रफळ बराबर शू करवानू तो के मोटा वर्तुळनू क्षेत्रफळ माइनस नाना वर्तुळनू क्षेत्रफळ। जो अलग अलग दाखला न करवा हो तो अलग करवा हो तो पहला नु क्षेत्रफळ शोधवू पड़े पछी आनु ने पछी ई बन्ने माथी आ बात करवा आ सीधू आमा थई जशे। कई रीते तो के मोटा वर्तुळनू क्षेत्रफळ आपणे मोटा कंसमां राखी तो एमां पाई नी किंमत जो सूत्र तो ई ज आवशे। सूत्र शुं आवे तो के पाई आने केपिटल राखी आपणे बराबर छे आ रीते अथवा स्मोल राखी तो आले पाई आर नो स्क्वेर माइनस आनु पण पाई आर नो स्क्वेर। हवे एक आपणे केपिटल राखो तो आ रीते राखी एटले बे अलग पड़ी जाय। आ मोटा वर्तुळ माटे आपणे केपिटल राखी नाना वर्तुळ माटे स्मोल राखी। हजी आनी एक बीजी रीत छे जे तमारे आठमा धोरणमां जे तफावतनी रीत आवे ई प्रमाणे पण थाय पण आपणे अहींया ई रीते नहीं करीए। तो अहींया पाई नी किंमत लेवानी कीधी छे 314। जो 3.14 छे એટલે આપણે સીધા લેશું 314 ના છેદમાં 100। સમજાઈ ગયું? પાઈ ની કિંમત 3.14 દશાંશ ચિહ્ન કાઢીએ એટલે શું આવે તો કે 314 ના છેદમાં 100 દશાંશ ચિહ્ન કાઢી નાખ્યું। એને ગુણ્યા આર નો વર્ગ એટલે આર એટલે અહીંયા મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી ગણવાની 4 સેમી તો 4 × 4 છેદમાં કઈ નું હોય તો 1। પછી બાદ બાકીની નિશાની પછી આ પાઈ ની કિંમત પાછી ઈ જ લેવાની છે 314 ના છેદમાં 100 ગુણ્યા r નો વર્ગ। હવે આ નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે અહીંયા શોધવાનું છે। નાના વર્તુળની ત્રિજ્યા કેટલી તો કે 3 સેમી એટલે અહીંયા 3 × 3 છેદમાં કાઈ નું હોય તો 1 મૂકશું। હવે આપણે બાજુમાં ગણતરી કરીએ તો અહીંયા જો બધાનો ગુણાકાર કરવાનો અહીં છેદ નથી ઉડાડવાના 100 ભલે એમ નમ રહ્યા બરાબર છે છેદ ન ઉડાડતા કારણ કે અપૂર્ણાંકમાં જવાબ ન આવે એટલા માટે આપણે ઉપર ગુણાકાર કરી નાખશું તો 314 × 16 314 × 16 એના છેદમાં 100 માઇનસ અહીંયા જો 314 × 3 = 9 314 × 9 એના છેદમાં 100 આ 100 × 100 એટલે છેદમાં 100 આવી ગયા। હવે 314 × 16 આપણે કરીએ 4 × 4 = 1 1 × 1 = 3 1 3 6 × 6 = 24 + 2 6 × 6 = 2 8 6 × 3 = 18 8 × 4 = 12 + 1 8 × 2 = 10 + 1 3 × 4 = 5 કેટલા આવે છે તો કે 50 = 24 એના છેદમાં 100 માઇનસ હવે વા ગુણાકાર કરીએ તો 9 × 36 વધી આવે 3 9 × 9 10 × 11 = 12 બારનો બગડો વધી આવે 1 9 × 13 = 27 27 × 1 = 28 તો 314 × 9 કરી એટલે 2826 9 × 36 = 3 9 × 9 = 9 ઉમેરીએ એટલે 11 એક જ મિનિટ 314 × 9 9 × 36 = 3 9 × 9 10 × 11 = 12 બારનો બગડો વધી 1 9 × 13 = 27 1 = 28 28 × 26 આવ્યું અને એના છેદમાં શું છે તો કે 100 હવે અહીંયા છેદ બેના કેવા છે સરખા છે સમછેદી અપૂર્ણાંક થયા તો આ રીતે લખી શકાય માઇનસ 28 = 26 અને એના છેદમાં બે વચ્ચારે છેદ સામાન્ય તો અહીંયા બાદબાકી કરીએ 4 × 6 = 10 1 10 10 × 4 = 14 14 માંથી 6 = 8 × 6 = 14
एक माथी बे नो जाय दस को अहीं अहीं काई छे नहीं एटले चार अहीं नौ अहीं दस दस ने एक अग्यार माथी बे जाय नौ ने बे अग्यार नौ माथी आठ जाय तो एक चार माथी बे जाय तो बे तो जवाब आपणे मळे छे एकवीस अठाणु एना छेद में सो। हवे जुओ शुरुआत में आपणे हेडिंग शुं आप्युं हतुं तो के बाकी कागळनुं क्षेत्रफळ एवुं आप्युं हतुं तो अहींया दशांश चिन्ह मूकी दई तो एकवीस पॉइंट अठाणु अहींया एकम शुं लागशे जो आ बधायमां क्षेत्रफळ होय एटले अहींया सेमीमां हतो तो सेमी स्क्वेर छेले लखवानुं तेथी बाकी कागळनुं बाकीना कागळनुं क्षेत्रफळ एकवीस पॉइंट अठाणु सेमी स्क्वेर होय तो आ रीते आपणे आ दाखलो पूर्ण करीए छीए। खास याद रखो आ दाखला ने बीजी रीते पण तमे करी सको पहेलानुं क्षेत्रफळ शोधो पछी नानानुं क्षेत्रफळ शोधो पछी बन्नेनी बादबाकी करीने पछी जे वधे ई बाकी कागळनुं क्षेत्रफळ मळे। तो आ रीते आपणे अहींया स्वाध्याय 11.3 नो प्रश्न नंबर 5 पूर्ण करीए छीए। धन्यवाद। थैंक यू।